મિત્રો, આજ મારું અભિમાન ભાઈ પૂરું થઈ ગયું. પુશ બટન પુશ બટન કરતો હતો ને. અમારો એક નિયમ હે, જી ગાડિયા કે ડીઝલ ભરાવે નિયમ હે. આવો નિયમ ક્યાંથી આવો? કાજી પોતાના ડીઝલ પર કોઈ ડીઝલ ભરાણ મેડા દેતા છે. ગુડ મોર્નિંગ, રામ રામ ડેરે ને હોના પોરમાં વાગી ગયા હે હાથ. અને અટાણા તમારા ભાઈ ઓય બદડી ગથડીને વાહ્યા છે, એને ધક્કા મારે બોલો. અને અટાણા તમારા ભાઈને ક્યાં જવાનું ખબર છે? પોરબંદર જવાનું. મારે એકલા નથી જવાનું, મારા ભાઈ મારા બાપુ આવે છે. સરળ ભાષામાં કહું તો આજના ભાઈ આપણા ડીઝલ ના થઈ ગયા છે. ભેગા ભેગા હે ને આપણા ઘી લઈ જવાનું હે. એક ભાઈ બંધ આવે છે એના હાટુ ભાઈ મસ્તી જો કાલ હેંજે આપણે તૈયાર કરી રાખ્યું હતું ઘી ઓરિજિનલ. ભાઈ અમારું ઘી હે ને બહુ જાજું ફેમસ. એટલી જગ્યાએ ભાઈ આપણે ઘી દીધું હે ને એ લોકોએ બહુ જાજા વખાણ કરી રહ્યા, પણ આપણે બહુ લિમિટેડમાં ઘી વેચી છે. અહીંથી મારા બાપુ ગાડી આખી. વાહ 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 બાપુ, તમને જવું એટલે મને ડીઝલની ટાંકી જ યાદ આવે છે. ભરાવી દેવો ને હાજી નહીં લેવાનું હોય ડીઝલ તો તમે લઈ લો, મને આ બધું ભરાય. હાથ ને પગ બધું. મિત્રો મારા બાપુ પાસે ડીઝલ નો રોલ કરતો હતો, પણ એને મારા પાસે રોલ કરી લીધો. જોઈ ને યાદ કરાયું ને એ મારી મોટા મોટી બહુ ભૂલ. અને પેલા વર્ષો પેલા ખબર મેં હે ને મારી ગાડીમાં હે ને 5 લિટર ડીઝલ કઢાયું હતું. આજ એનો મારે બદલો વારવાનો હે 26 લિટરનું કેન્યું ભરીને. ભાઈ જોઈ લ્યો 26 લિટર, પણ આની અંદર ભાઈ 27-28 લિટર સમાઈ જાય છે. થઈ ગયો ટકો, શું વાર લાગે જોઈ લ્યો. મિત્રો ન્યુ રાંઠું આપણે એડિટ કર્યું હે, આ જોતા પડકા જેવું લાગે છે. આ રાંઠવા ક્યાંથી લેવા બાપુ તમે? અલંગનું હે તો તાર તૂટે જ નહીં ને. વાડીએ ભૂગીને મસ્તી જો ભાઈ ગાડી ધોઈને કે દેખાય ટીપા પડે છે. આની અંદર ભાઈ જો આવા પંદર ઝીણે ઝીણા હે ને બહુ જજીના હતા, પણ તો હજી બધા તો ક્લિયર નથી. જો દેખાય બહુ જાજીના પાંદડા પણ થાય છે મોડું ને, એટલે એમને જવા દે. ખાસ કરીને જો અહીંયા બહુ હલવાઈ રહ્યા હતા. ચાલો નીકળી જઈએ. હવે કોલ્ડ સ્ટાર્ટ કરવી જરૂરી છે ભાઈ. કોલ્ડ સ્ટાર્ટ થઈ ગઈ છે મસ્તની. હાટતો નથી તો 19.8 ની એવરેજ દેખાજો. આખવા મોડું ને તો 25-25 ની એવરેજ કાઢી દો ભાઈ. મારા બાપુ જેવા દરવાજો પડે છે જવાનું. આપણે ભાઈ અતિશય મોડું થતું હતું, પણ હે ને ચાવી આપણી હમણાં વરસાદ બહુ જાજો પડ્યો એટલે મને લાગે ને થોડો ભેજ આવી ગયો, એટલે એનું હે ને ઇન્ડિકેશન આવી ગયું હતું. એટલે ફટાફટ ભાઈ આપણીને હે ને સેલ બદલાવવો જોઈએ. મિત્રો આજ મારું અભિમાન ભાઈ પૂરું થઈ ગયું. પુશ બટન કરતો હતો ને હે ને, આની અંદર જો ચાવીની એરર આવે તમને દેખાય દેખાય. ચાવી પીરા કલરની બરે, એટલે મને શું લાગ્યું ખબર, આની અંદર હે ને બેટરી પૂરી થઈ ગઈ હે, એટલે સોરી સેલ પૂરો થઈ ગયો હે. સેલ લખાયો ને પછી તો ભાટિયાની ભાઈ ગલીમાં હે ને ચાલુ જ ના થાય, કોઈ રીતે ચાલુ ના થાય. કેટલી વાર ભાઈ દબાવ્યું ને પછી મને ખબર પડી કે આ હમણાં વરસાદ આવ્યો હતો ને ત્યાં થોડીક બારી રહી ગઈ ને, એટલે આની અંદર લાગી ગયું હે ભેજ. ભેજ લાગી જાય ને એટલે ભાઈ આ પુશ બટન સ્ટાર્ટ કરવું એવું અઘરું પડે ને, કારણ કે ચાવી હોય તો ચાવી તમે ભરાય ને ગમે એમ કઈ ચાલુ કરી નાખો. આ પુશ બટન કોઈ રીતે સ્ટાર્ટ જ ના થાય, કારણ કે આની અંદર સેન્સર જ બંધ થઈ જાય તો શું કામનું. હમણાં તો તારી નાખ, વિડીયો ચાલુ થયો નથી ને ભેગા. પણ મૂંઘા મેલા નથી ને, મૂંઘા મેલા નથી ને, એ સવાલ છે. કેટલા ના આવ્યા? કેટલા ના આવ્યા? હા 250 રૂપિયા ને 80 રૂપિયા. હું 80 રૂપિયા. લુઈ વિટોન કંપની ના હે. રામ રામ કરો એટલે કઈ સંસ્કાર બંસ્કાર હે? આખો દેજો નહીં ને, આ હાથમાં નહીં રહીએ તારી. અને પુશ બટન તો કાઢી જ લેજો. આય તારું કાલી જબન કામ કરી ગઈ આજ. કા સેન્સર મુકાઈ ગયું તું દેવા? આજ વોર્નિંગ દેખાડે હે. તું ભલે ગમે ઈ કે, પણ આ સેન્સર વારામ કોક દી જોજે. તું કાઈ થવા નથી, જો આયા ફૂગી ગયા અમે બરવા વાળા બરતા રહી ગયા. અલે તારું માઈક લાવ લાવ ભાઈ, આમાં કઈ થયું નથી ને, મારે સરખું ચેક કરવું જોઈએ. ઇન્સ્યોરન્સ બિન્સ્યોરન્સ ચા પાણી નથી પીવું બહુ મને. તો ગાઈસ આપણે હે ને પોરબંદર ના હે ને બખરલા ગામ બાજુ જવાનું હતું, તો ઈ બાજુના રસ્તા ઉપર તરફ નીકળી ગયા. હઈ જોઈજો ભાઈ, આ આ બાજુના ભાઈ બધા જે મેર લોકો હે ને બહુ પૈસા વાળા હે. તમે બંગલા જવું ને જોતા રહી જાય એવા હે. એ લોકો હે ને મહેમાનગતિ બહુ જાજી ફેમસ છે. હજી આપણે કોઈ વાર મોકો નથી મળ્યો, મોકો મળી તેથી હું તમને હે ને એને ખાસ હે ને વિડીયો બનાવીને મોકલવાનો. ભાઈ આપણે વિડીયો ઉતરવાનો, તો થોડો વિડીયો આપણે ઉતારી લીધો છે. ને હવે કિંગ ફાર્મિંગ નામની ભાઈ આપણી યુટ્યુબ ચેનલની માં આજે એક માંથી વિડીયો ઉતારવો છે. થોડુંક મન મારી ગયું એટલે એ ટાણે ઉતારવાનું છે. આપણે વસ્તુનું આપણે ભાઈ શૂટિંગ કરવાનું હતું ને એ વસ્તુ આ છે. જો આ નારિયેરી કાપવાનું હોય ને ભાઈ મશીન હે, મારે નારિયેરીના તાલા કાપવાનું મશીન હે. કિંગ ફાર્મિંગ નામની યુટ્યુબ ચેનલ ભાઈ ટૂંક જ સમયમાં હે ને ડિટેલ આવી જવાની છે, એટલે એ જરીક સબસ્ક્રાઇબ કરી આવજો. અને હવે ભાઈ ઘેર જવાનું, કારણ કે બપોરના વાગી ગયા છે, એકાદ વાગી ગયો હોય. વિડીયો બનાવીને ખાઈ પી લીધું ને વળી પાછા ભાઈ નીકળી ગયા હે મસ્તીનો જો રોડ આવે છે. વાહ ભાઈ વાહ વાહ વાહ. અમારો એક નિયમ હે, જી ગાડિયા કે ડીઝલ ભરાવે નિયમ હે. આવો નિયમ ક્યાંથી આવો કાઢી આવ્યો? તમે ગાડી કોમો નથી તેવા આવો નિયમ કાઢી નાખો મસ્તીના. ડીઝલ હોય ભરાવી કો, પૈસા તારા દેવાના. હા એમ નહીં હોય તો ડીઝલ ભરાવી પૈસા તારા દેવાના. ખોલી દે ડીઝલ ભરાવી હું જ દે. મારા બાપુ હું કે ડીઝલ ટાંકી હું ખોલી દે. એ તો ખોલી દઉં હું દે બાપુ, પૈસા તમારે દેવાના હે એમ કહો. પેટ્રોલ
હા કાકા કેટલું નાખવાનું જલ્દી બોલો, હાલો બે રૂપિયા ને લે હજી જો હે ને આમાં ભાઈ આની અંદર નાખવાનું છે અને ઊંડું ઊંડું હજી કઈક એમાં નાખવાનું છે તો કઈ વાંધો નહીં નાખી દે. બીટીએસ થઈ ગયો અંદર પેલા ને મગર ક્યુ દબાવો પેલા યસ હા રેડી ના ઓટોમેટિક કટ થઈ જાય મિત્રો અમારો પેટ્રોલ પંપ તમે પેટ્રોલ ભર્યા ને તો એક ઓફર છે તમને ભેગી સ્પ્રાઇટ દે છે. ખૂબ ખૂબ આભાર તમારો, પણ તમને ખબર ને હું એકલી સ્પ્રાઇટ નથી પીધો. અમારો સમય બગાડવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો. હવે વરી પાસે ઘેર નીકળી જાય, ભેહું વાઈટ જોઈ છે મારી. કોંગ્રેચ્યુલેશન, આપડે ઘેર પૂગી ગયા. જો પડકા જેવું દેખાય આ રાંધવું. આ રાંધવામાં થોડીક વાર પેલા જ મેં ડીઝલ નું કેન્યુ ભાઈ હતું. ડીઝલ નું કેન્યુ તમે જોઈ શકો અહીંયા આ રહ્યું. ઓહો ભાઈ, આજ તો ભાઈ મોટા પાયા તમને ભાઈ પાલતુ કૂતરા વોકિંગ કરાવવાનો શોખ હોય, પણ અમને આને વોકિંગ કરાવવાનો શોખ હે ભાઈ. ન્યૂ એડેડ જોઈ લો, ચાંદરી નથી પણ હેને ટીલકી છે. અને ફરી આમાં રખડાવું હા, જોકે હે ભાઈ આપણી ભાઈ બેદી થઈ ગયા, બેદી થઈ વ્યાઈ ગઈ છે. મસ્તની વરી પાછી હેને પાડી આવી છે, ટીલકી પાડી આવી છે. એકદમ કારી પૂછડી નથી ને, કરે કારી પૂછડી હોય જો આની પૂછડી થોડીક ધોરી છે. જા ક્યાં રખડે. અને આપણો બીજો આ તો ભાઈ ડોન છે, એવી વાયડી છે ભાઈ પાડી, ઝીણકી છે, મોડી થઈને ખારી થવાની મને ખબર છે. અને ક્યાં બાંધવાની છે આ બાંધો. ઓ જોઈ લે પાડી પાડી થઈ ગઈ. આ બેનો વિડીયો તને જાય આ પાડી ને ઓલી ડોન. આ તો ડોન છે ભાઈ વાયડી ને જોતા. એને ચહેરો કેવો છે તમને વાયડો નથી દેખાતો. જોઈને ચહેરો જો તમે એકવાર. જો વિડીયો બનાવવાની થઈ ભેગી ઊભી થઈ ગઈ, ફેમસ બધાને થવું છે. આને શું થાય છે પગ ઉલારે બીજી રીતના દૂધ ને પાવા જાય ને ત્યાં તો જો એક નંબર આવે ને. બીજી એક આ ખાસ વસ્તુ છે જો તમને દેખાડી દઉં. આ શું પડેલું છે, પોટલી પડેલી છે, પોટલી નથી લા. આ તો ખાલી પાણી ભરેલું છે આની અંદર. આની અંદર પાણી ભરેલું છે, પોટલી નથી ભાઈ. પોટલી એટલે શું થાય ચલો કોમેન્ટ કરી દેવ. અને આ વસ્તુ મેં શું કામ લગાડી છે કેટલા લોકોને ખબર પડી. જો આ દેખાય બે ઠેલી લગાડી, મારે હજી છે ને વધારે ઠેલી લગાડવી હતી પાણીની ભરેલી. આ વસ્તુ કોને મગજમાં બેઠી ભાઈ, ફટાફટ કોમેન્ટ કરી નાખો. નેક્સ્ટ વ્લોગમાં એનો જવાબ દેવાનો હોય કે આ પાણી ભરેલ કોથળી મેં અહીંયા કઈ શું કામ રાખી છે. ઘણા લોકોને ખબર પડી ગઈ છે, ઘણા લોકોને નહીં પડી છે. મને લાગે તેમાંથી 40% લોકોને ખબર પડી છે, 60% લોકોને ખબર નહીં પડી હોય. તમને થોડુંક હિન્ટ આપી દઉં કે એક પ્રકારનું સોલ્યુશન છે, ખાસ કરીને ગાયું ભેહું માટે. ગાયું ભેહું માટે નહીં પણ તમે નોર્મલ તમારે હોટલ કે બીજું કંઈ જ હોય, રેકડી હોય તો તમે ન્યાય આ જો હે ને જુગાડ તમે લગાડી શકો. હવે હું જુગાડી રીતે આવે તમે થોડુંક માઇન્ડ વાપરવું જો હે. અંતો ને વાપરા રાખો માઇન્ડ. અને આજનો બ્લોગ વિડીયો આપણે પૂરો કરી નાખીએ તો કેવું રહે, સારું રહે કે નહીં રહે. બહુ સારામાં સારું રહે મને લાગે ત્યાં સુધી. મળી નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં, ત્યાં સુધી બધાને રમે રમ ડેરન.